ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઓગસ્ટનો અડધો મહિનો વીતી ગયો હોવા છતાં હજી સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતો પણ પોતાના પાક માટે ચિંતિત છે. પરંતુ એવું શું થયું કે ગયા વર્ષે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ હતી અને આ વર્ષે સાવ વરસાદ જ નથી? એક વર્ષમાં એવું તો શું થયું? આ વિડીયોમાં આપણે આની પાછળના કારણો સમજવાનો પ્રયાસ કરીશું. ગત વર્ષે ગુજરાતમાં સારો વરસાદ હતો અને આ વખતે વરસાદ ખૂબ જ ઓછો રહ્યો, તો તેની પાછળ શું કારણો હોઈ શકે એ વિશે વાત કરતા સ્કાયમેટ વેધર સાથે જોડાયેલા હવામાન શાસ્ત્રી મહેશ પલાવત જણાવે છે કે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં 4-5 લો પ્રેશર એરિયા બન્યા હતા. બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યા બાદ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફ આવ્યા, જેને કારણે ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો. આ વખતે સૌથી મોટી બાબત એ છે કે 9 ઓગસ્ટથી બ્રેક મોન્સૂન કન્ડિશન થઈ હતી. બ્રેક મોન્સૂનની સ્થિતિ પેદા થાય છે ત્યારે મોન્સૂન ટ્રફ હિમાલયની તળેટીમાં જતી રહે છે અને પશ્ચિમના જે સૂકા પવનો છે તે સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં ચાલતા રહે છે. તેણે પણ પોતાની અસર બતાવી અને ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ ન રહ્યો. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્ર વિભાગના વડા ડોક્ટર મનોજ લુણગરિયા જણાવે છે કે આની પાછળના કારણો હોઈ શકે, પણ તે કોમ્પ્લેક્સ બાબત છે. અન્ય કોઈ ક્ષેત્રમાં ભારતથી ક્યાંક દૂર નાનું સાયક્લોનિક સર્ક્યુલેશન થયું હોય તો તેને કારણે પણ ચોમાસાના પવનો ડિસ્ટર્બ થાય તો પણ સિસ્ટમ નબળી પડી જાય છે. મહેશ પલાવત કહે છે કે જે પણ લો પ્રેશર એરિયા બન્યો હતો તે પહેલા પણ બન્યો હતો અને તે નોર્થ વેસ્ટ તરફ ગયો હતો, જેને કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં વરસાદ વધ્યો હતો, પરંતુ તેની અસર ગુજરાત અને રાજસ્થાનમાં ન થઈ. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ફક્ત એક જ લો પ્રેશર એરિયા બન્યો છે અને એ પણ બન્યો છે તો MP સુધી પહોંચ્યા બાદ નોર્થ વેસ્ટ તરફ જતો રહેશે અને ગુજરાત ફરીથી ખાલી રહી જશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હજી વરસાદની સંભાવના જોવા મળી રહી નથી. અંકિત પટેલ જણાવે છે કે લો પ્રેશરની ફ્રીક્વન્સી પણ ગુજરાત માટે મહત્વની હોય છે અને આ વખતે ઓછા લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવ્યા છે. આ વખતે એકાદ મોન્સૂન ડિપ્રેશન બન્યું છે અને તે મધ્યપ્રદેશ તરફ અટકી ગયું હતું. જ્યારે લો પ્રેશર નબળા હોય કે તેની ગતિવિધિ લો હોય ત્યારે ગુજરાત સુધી તો સ્ટ્રગલ કરતા જ હોય છે, એટલે ગુજરાત આવતા પહેલા તે ખૂબ જ નબળા પડી જતા હોય છે. મહેશ પલાવતે જણાવ્યું કે એમ કહી શકાય કે આ વખતે લો પ્રેશર એરિયા બનવાની સંખ્યા ઓછી રહી અને આગળ પણ કોઈ ખાસ એવી ગતિવિધિ જોવા મળી રહી નથી. ઓગસ્ટનો મહિનો સૂકો રહ્યો અને જુલાઈમાં પણ તે મૂવમેન્ટ હતી તે પશ્ચિમી દિશા તરફ જ રહી. જે લો પ્રેશર એરિયા દર વર્ષે બનતા હતા અને તે અસર કરતા હતા તેણે આ વખતે કરી નથી. અંકિત પટેલે જણાવ્યું કે આ એક નેચરલ વેરિએશન છે, આ કંઈ અજુગતું નથી. આપણે 2 વર્ષમાં ખૂબ જ સારો વરસાદ જોયો અને અત્યારે આપણે દુકાળ જેવું જોઈ રહ્યા છીએ. આ ચોમાસાની પ્રક્રિયાનો એક ભાગ છે. દર વર્ષે ભારતમાં કોઈ ને કોઈ એવા ભાગ હશે જ્યાં દુષ્કાળ જેવી સ્થિતિ હોય છે. આ વખતે ગુજરાતમાં આવી સ્થિતિ છે.